મિત્રો આજે આપણે ધોરણ 3 વિષય કલ્સો ગુજરાતી જેમાં તમારો પાઠ 6 છે જેનું નામ છે બતક અને અથવા પણ હંસ તેનું અધ્યયન કરીશું પરંતુ સૌપ્રથમ એક સરસ મજાનું ગીતડું અહીં આપેલું છે તમારી બુક્સમાં તો આપણે એ સરસ મજાનું પહેલા ગીતડું ગાઈ લઈએ પછી પાઠની શરૂઆત કરીશું ઊંચા ઊંચા ડુંગર ચડશું ઊંડી ઊંડી ખેડો તરશું વહેતા જળમાં નાહશું તરશું હરિયાળીમાં હરશું ફરશું પંખી સાથે કલરવ કરશું મીઠા તડકે અમે વળશું રેશમિયા રેતીમાં ગળશું મોજાની મસ્તીથી મળશું સરસ મજાનું નાનકડું એક ગીતડું છે જેની અંદર બાળકોએ સરસ મજાની વાત કરી છે કે અમે ઊંચા ઊંચા ડુંગર પર ચડશું તમે જ્યારે રમો છો ત્યારે કેમ તમે જે પણ ડુંગરાળ પ્રદેશમાં કેમ રહેતા હોય લોકો રમવા ક્યાં જાય તો કે ડુંગર પર ચડ ઉતર કરે પછી ક્યાં નદી વહેતી જતી હોય તો નદીમાં નાય ચારે તરફ નદી હોય તો પછી શું હોય તો નદી હોય ત્યાં ત્રિકોણ હોય તો ચારે તરફ સરસ મજાનું હરિયાળું વાતાવરણ હોય અને તડકો જે છે કેવું લાગે છે મીઠો મીઠો લાગે છે તો મીઠા મીઠા તડકે અમે મલકશું મલકશું એટલે ફરશું પછી છે રેશમ અહીંયા રેતીમાં ઢળશું રેતીને અહીંયા રેશમ જેવી કીધી છે અને મોજાની મસ્તીથી મળીશું અહીંયા સરસ મજાનું બાળગીત છે જે નાનકડું ગીતડું એ પૂરું થાય છે અને હવે આપણે આપણા પાઠ તરફ વળીએ આપણા પાઠનું નામ છે કલરવું બતકડું હવે આપણે એનું વાંચન કરીએ એક પતકીએ એક સુરક્ષિત જગ્યાએ 4 ઈંડા મૂક્યા તે ઈંડા પર બેસતી અને બચ્ચા બહાર આવવાની રાહ જોતી એક દિવસ તેની નજર ઈંડા પર પડી અને તે વિચારમાં પડી અરે મેં 4 ઈંડા મૂક્યા હતા કે 5 બતકીએ તો 4 ઈંડા મૂક્યા હતા અને તમને ખબર છે બાળ મિત્રો કે પક્ષી જ્યારે ઈંડા મૂકે ત્યારે એના એકદમ બચ્ચા બહાર આવી જતા નથી બતક એ બચ્ચાને એ જે ઈંડા મૂક્યા છે એને સેવે પછી એનો જે સમય ગાળો છે પૂર્ણ થાય પછી એ ઈંડામાંથી બચ્ચા બહાર નીકળે તો આ જે બતક છે બતકી છે જે એને 4 ઈંડા મૂક્યા હતા અને એ જે ઈંડા છે એનો સેવતી હતી એનું સેવન કરતી હતી એટલે શું એ ઈંડા પર બેસે એટલે એ વિધર્મી અને હું બાળક જે ઈંડાની અંદર મળે અને આમ બાળક જે છે એનું જે છે પરિપક્વ થાય એટલે એની રીતે ફૂટી અને એમાંથી બચ્ચું બહાર આવે હવે દરરોજ ઈંડા તો સેવન કરતી હતી અરે એક દિવસ મેં જોયું કે 4ની જગ્યાએ કેટલા ઈંડા હતા 5 એટલે એ વિચારમાં પડી કે અરે મેં તો 4 જ ઈંડા મૂક્યા હતા કે 5 પછી એને થયું ના ના હું 4 ઈંડા મૂક્યા હતા પાછું વિચાર કર્યું ના ના 5 ઈંડા મૂક્યા હતા પછી એને થયું કે અરે હું કેવી માં છું મારા બચ્ચાને ભૂલી જાઉં છું પછી તે 5 ઈંડાને સેવા લાગી આખરે એક ખુશીનો દિવસ આવી ગયો અને એક ઈંડું સહેજ સરળ જ્યારે બાળકને સેવે છે પછી જ્યારે ઈંડામાં બાળક પરિપક્વ થઈ જાય પછી ત્યારે શું થાય એની રીતે જે બાળક જે છે પોતાની ચાંચ દ્વારા ઈંડાને ચાંચ મારે ને એથી ઈંડું ફૂટી જાય ને એ બાળક આવે તો એક દિવસ એક ખુશીનો દિવસ આજે આવી ગયો અને એ ઈંડામાં સરળ થયો અને એમાંથી એક બચ્ચીઓ બહાર નીકળ્યું હવે એક એનો ધીમો અવાજ બચ્ચું બહાર આવ્યું અને એટલે થોડું ધીમા અવાજે બોલવા લાગ્યું હવે એનો ધીમો અવાજ એને સાંભળ્યો અને જોત જોતામાં તો પહેલું ઈંડું ફૂટ્યું પછી થોડીક વાર રહેતા બીજું ઈંડું ફૂટ્યું અને એમાંથી બચ્ચું બહાર આવ્યું એ થોડું બોલવા લાગ્યું પછી ત્રીજું ઈંડું ફૂટ્યું એમાંથી બચ્ચું બહાર નીકળ્યું ચોથું ઈંડું પણ ફૂટી ગયું અને એમાંથી પણ બતકનું બચ્ચું બહાર નીકળ્યું હવે બધા જે 4 ઈંડા ફૂટ્યા હતા એમાંથી જે બધા બચ્ચા નીકળ્યા હતા બહાર એ બધા કલક કલક કરીને ગીત ગાવા લાગ્યા પછી બતકીએ જોયું તો 5મા ઈંડા તરફ એને જોયું તો એ ઈંડું ફૂટેલું હતું નહીં પછી એને એવું થશ્યું કે મારું આ બચ્ચું ક્યારે બહાર આવશે 4 ઈંડા હતા એમાંથી તો બચ્ચા બહાર આવી ગયા પણ એ જે 5મું જે ઈંડું હતું એમાંથી બચ્ચા બહાર આવ્યા નહીં એટલે એને વિચાર થયો કે અરે મારું આ બચ્ચું ક્યારે બહાર આવશે પછી એ ઈંડું થોડુંક મોટું લાગે છે હવે એ બતક બતકીના તો 4 ઈંડા હતા પણ આ જે ઈંડું હતું એ એનું હતું નહીં એટલે એની સાઈઝ પણ એનું જે છે એ નાની નથી એ બીજા જે બતકના બચ્ચા હતા એની ઈંડાનું પ્રમાણ નાનું હતું જ્યારે આ જે ઈંડું છે એ પ્રમાણમાં થોડું મોટું હતું એટલે એને લાગ્યું કે જરૂર આ ઈંડામાં
बच्चा ने जोयो कि तेने थयो अरे आ बच्चो तो थोड़ो मोटो लागे छे अबे आ बच्चो बच्ची नु बच्चो जे ना એટલે સ્વાભાવિક જ છે કે તેના બચ્ચા કરતા આ બચ્ચું થોડું તો અલગ હોય એમ બટકીના બચ્ચા જે છે એ પ્રમાણે થોડા નાના હતા અને જે આ બચ્ચું જે આ પાટપટામાંથી જે આવ્યું એ બચ્ચું જરા પ્રમાણમાં મોટો હતો તો એને એવું થયું કે અરે આ બચ્ચું તો થોડો મોટો પણ લાગે છે થોડો રાખોડી પણ છે આમ કેમ થયું હશે હવે એ બચ્ચું એનું નહોતું તો રમ પણ એના જેવા એના બીજા બચ્ચા જેવો નહોતો પણ રાખોડી હતો તો એને વિચાર આવ્યો કે આવું કેમ થયું હશે પછી તે તરત જ મનમાં બોલી હું એ કેવી માં છું જૂતું છે તો છે મોટું છે તો છે પણ બચ્ચું તો મારું છે ને હું પણ એને કરતા શીખવાડીશ બતક છે એ શું કરે તો પાણીમાં તરે હવે પાણીમાં કે તરતા એકદમ તો આવડી ના જાય સ્વાભાવિક છે કે એ બતકની માં તેને કરતા શીખવાડે તો આ બતકીને પણ વિચાર કર્યો કે ભલે ને આ બચ્ચું જે છે દેખાવે મારા બીજા બચ્ચા કરતા અલગ છે થોડું મોટું છે થોડું કલરમાં પણ અલગ છે રાખડે કલરનું છે છતાં પણ છે તો મારું બચ્ચું તો હું એને કરતા શીખવાડીશ પછી થોડા દિવસ પછી બતકી તેની પણ બીજા બચ્ચા સાથે તરવાને ગઈ પણ શું થયું બાકીના બચ્ચા તેની મશ્કરી કરવા લાગ્યા કારણ કે તે બીજા બચ્ચાઓ કરતા અલગ હતું એ બતકનું બચ્ચું તો હતું જ નહીં તો સ્વાભાવિક છે કે બતક કરતા અલગ હોય તો એ અલગ હતું તેથી બધા જે બીજા બચ્ચા છે એનો શું કર્યું મજાક ઉડાડવા લાગ્યા કોઈએ તેને ધક્કો માર્યો તો કોઈએ તેના પર ગંદુ પાણી ફેંક્યું બધા કહેવા લાગ્યા અરે આવું બતક હોય આ તો કદરૂપ બતકનું છે પછી તો બધાએ તેનું નામ કદરૂપ બતક પાડ્યું બધા બચ્ચા કહેવા લાગ્યા માં અમે આ કદરૂપા બતક સાથે નહીં રમીએ અમે એની સાથે તરવા નહીં જઈએ માતા બતકે તેને સમજાવ્યા બચ્ચાઓ તમારી જેમ આ પણ મારું જ સંતાન છે તમે તેને આ રીતે છોડી દેશો તો કેમ ચાલશે માં માટે તો દરેક બાળક એક સમાન જ હોય બીજા બચ્ચાઓને અલગ લાગ્યું એટલે બીજાઓએ શું કર્યું એની મસ્કરી મજાક ઉડાવવાની શરૂઆત કરી અને એની શું નામ આપ્યું બતક અને એની માને શું કર્યું કે મામા અમે એની સાથે રમશું નહીં એની સાથે તરવા જશું નહીં કરીને એને એનો તિરસ્કાર કર્યો પણ મા થોડી કરે એમ કરે માએ બચ્ચાઓને સમજાવ્યું કે બાળકો જેમ તમે મારા બાળકો છો એમ એ પણ મારું બચ્ચું છે તો એવું કરાય નહીં પણ કોઈ માન્યું નહીં આ જોઈ બતકી ખૂબ દુઃખી થઈ હવે આવું થાય એટલે દુઃખ તો થાય જ માને તો આ બતકીને પણ ઘણું દુઃખ થયું કદરૂપ બતક પણ ખૂબ જ દુઃખી થતું હતું હવે તમારી કોઈ મજાક મસ્કરી ઉડાવે તમારે કોઈ તિરસ્કાર કરે તો તમને દુઃખ લાગે ને બાળ મિત્રો તો એ રીતે આ બતકના બચ્ચાને પણ ખૂબ જ દુઃખ લાગ્યું કોઈ એની સાથે રમવા તૈયાર નહોતું કોઈ એની સાથે તરવા તૈયાર નહોતું બધા એની મજાક ઉડાવતા હતા એની મસ્તી ઉડાવતા હતા તો એ અંદરથી ઘણું નિરાશ થઈ ગયું હતું તો પછી એને શું કર્યું તેને એક દિવસ ઘર છોડી બીજે ક્યાંક ચાલી જવાનો નિર્ણય કર્યો એ એટલો નિરાશ થઈ ગયો હતો કે એને ઘર છોડવાનો નિર્ણય કરી લીધો તે ગયું એક સરોવરથી બીજા સરોવરથી ત્રીજા સરોવર ત્યાં તેણે મરઘીનું ટોળું જોયું તેણે કહ્યું કેમ છો બધા વૃદ્ધ મરઘી બોલી તું કોણ બતક બોલ્યું હું બતક ઓળું છું જુવાન મરઘો બોલ્યો તું કોણ બતક કહે કે હું બતક ઓળું છું એણે કહ્યું હે તું બતકો છો તું તો સાવ કદરૂપ લાગે છે તું તો સાવ વિચિત્ર છે તું તો સાવ બહુ સુરત છે ચાલ ભાગ મીઠી એમ કહીને એને ભાગ બગાડી મૂક્યો અહીંયા તારો કોઈ દોસ્ત બનશે નહીં હવે આવું જોઈને બતકનું તો ઘણું દુઃખ લાગ્યું અને ત્યાંથી ચાલી નીકળ્યું જતા જતા પછી એ જ્યાં જ્યાં પણ જોઈને ત્યાં ત્યાં તેને તિરસ્કાર અને નિરાશા મળી બધાએ એને કદરૂપ બતકો કરીને ત્યાંથી બગાડી મૂક્યું હવે સાવ નિરાશ થઈને બતક પછી એક જંગલ ઉપરથી ઉડ્યું અને ખેતરો પરથી પણ ઉડ્યું અચાનક વાવાઝોડું શરૂ થયું હવે બધાથી નિરાશ થઈ ગયો બધી જગ્યાએથી પછી એને શું કર્યું તો ઉડવાની શરૂઆત કરી એ એક જંગલ પર થયું પછી ત્યાંથી ખેતરો પર ઉડ્યું અને એને જોયું કે જ્યાં ઉડતું હતું પછી ત્યાં અચાનક જ વાવાઝોડું આવ્યું જેને કારણે શું થયું બતકને સલામત સ્થળે આશરો શોધવાની શરૂઆત કરી હવે વાવાઝોડું આવે ઘર ઉકી દીધું છે બચ્ચું છે હજુ નાનું છે અને સમજ
ઘૂસે તો એ ક્યાં જાય બાબા જોઉં જોઈને તો ગભરાઈ ગયો એને થયું કે લાવ ક્યાંક સલામત સ્થળ હતી અને હું ત્યાં સલામતીથી રહું પછી ત્યાં તેની નજર એક ઝૂંપડી પર પડ્યો તેણે ત્યાં રોકવાનો વિચાર કર્યો એને એમ થયું કે આ એક ઝૂંપડી છે તો ત્યાં એમ થયું કે લાવ એને પૂછું અને હું ત્યાં રોકાવ અને જ્યાં સુધી વાવાઝોડું પૂરું ન થાય ત્યાં સુધી ત્યાં હું રોકાઈશ અને પોતાનો જીવ બચાવીશ પછી તેણે ઝૂંપડીનો દરવાજો ખખડાવ્યો અને ઝૂંપડીનો દરવાજો ખખડાવ્યો તો અંદરથી એક ડોશીમાં બહાર આવ્યો બતકે કહ્યું દાદી હું તમારે ત્યાં રહું હું તમને મદદ કરીશ ડોશીમાએ કહ્યું કે તું વળી બતકનું મારી શી મદદ કરવાનો પણ જો તારે રહેવું જ હોય તો તું અહીંયા જ્યાં સુધી વાવાઝોડું થમી જતું નથી ત્યાં સુધી રોકાવ પછી બે ત્રણ દિવસ સુધી વાવાઝોડું તું ચાલે જ રાખ્યું પછી બે ત્રણ દિવસ પછી વાવાઝોડું શાંત પડ્યું અને બતકે ફરીથી ઉડવાનું શરૂ કર્યું તે સુંદર સરોવર પાસે ત્યાં કેટલાક હંસ પરિવારો રહેતા હતા એવી જગ્યાએ ઉડીને ગયું હવે તેને થયું કે અહીં મને કદાચ મારા નવા દોસ્તો મળશે એ ત્યાંથી એ ડોશીમાની ઝૂંપડીએથી ઉડવા લાગ્યો અને ત્યારે ઉડતા ઉડતા એક સુંદર સરોવર પાસે આવી પહોંચ્યો કે જે શું હતું હંસો હતા હવે એને શું થયું કે લાવ હું અહીંયા રોકાવ અહીંયા કદાચ મને કોઈ મારો દોસ્ત મળી જશે કે જે મારી સાથે દોસ્તી કરશે હવે તે બીજા બચ્ચાઓ પાસે પહોંચી ગયું વૃદ્ધ હંસે કહ્યું અરે તો ભૂલી પડી ગયેલો છે આવ હવે આપણે સાથે રહીશું ત્યાં જે પરિવાર હતો એમાં જે વૃદ્ધ હંસ હતો એને આ બચ્ચાને જોયું અને એને બચ્ચાને કહ્યું કે અરે તો ભૂલું પડી ગયું લાગે છે તો તું હવે આજથી અમારી સાથે જ રહે પણ બતકે શું કર્યું ના ના હું તમારી સાથે નહીં રહું હું તો બતકનું છું એક કદરૂપું બતકનું એટલે હું તમારી સાથે એ તો હંસ હતા એટલે બતકે કીધું હું તો કદરૂપું બતકનું છું હું તમારી સાથે રહીશ નહીં હવે મારો પરિવાર અહીંથી થોડા સરોવરથી દૂર જ છે હું તમારી સાથે કેમ રહું થોડા સરોવર પાર કરું એટલે મારો પોતાનો જે અસલી પરિવાર છે બતકનો પરિવાર એ અહીંયા જ છે તો હું તમારી સાથે કેમ રહું એવું કહી બતકડું આગળ વધ્યું ત્યાં જુવાન હંસે કહ્યું તું અહીં રહે અમે પણ તને કોઈ હેરાન કરવા ના નથી અમારી જેમ તમારે પણ રહેવાનું એક જુવાન હંસ હતો એ આગળ ત્યાં વૃદ્ધ જોડેથી આગળ નીકળી ગયું એ બચ્ચું ત્યાં એક વૃદ્ધ હંસ એને મળ્યો અને એને કહ્યું કે તું અહીંયા અમારી જોડે જ રોકા અમે તને કોઈ હેરાન કરીશું નહીં અને તું અમારી સાથે રોકા થોડા સમય પછી એક દિવસ તે સરોવર કાંઠે બેસી પાંખો ફફડાવતું હતું ત્યાં એક હંસ કન્યા આવી તેણે કહ્યું તું ખૂબ સુંદર છે તું મારો મિત્ર બનીશ હવે જ્યારે જુવાન હંસે એને કહ્યું તું કે તું અમારી સાથે રહે અમે તમને કોઈ હેરાન અહીંયા કરશે નહીં એટલે બચ્ચાએ નિર્ણય લીધો કે ચાલ હું આ લોકો સાથે રહું છું ત્યાં એ લોકો સાથે એ હંસ પરિવાર સાથે એ રહેવા લાગ્યો ત્યાર પછી એક દિવસ એ શું સરોવર કાંઠે બેસીને પાંખો ફફડાવતું હતું ત્યાં કોણ આવ્યું એક સુંદર ખૂબસૂરત હંસ કન્યા આવી અને તેને શું કહ્યું કે તું ખૂબ સુંદર છે તું મારો મિત્ર બનીશ ત્યારે બતકનું બોલ્યું તું મારી મજાક કરે છે બધા મને કદરૂપું કહે છે તેને પોતાની જાત પર શરમ આવી અને માથું નીચું કરી લીધું એને એમ થયું કે આ જે સુંદર હંસ કન્યા છે એ મારી મજાક ઉડાવે છે હું કદરૂપું બતકું છું અને એ મને સુંદર કહીને મારી સાથે મિત્રતાનો હાથ ફેલાવે છે એ મારી મજાક ઉડાવે છે ત્યાં તો હંસ કન્યાએ કહ્યું કે તું પાણીમાં તને પ્રતિબિંબ ધ્યાનથી જો તને ખબર પડશે કે આપણે મને સરખા જ છે પછી તેની નજર પાણીમાં પડી અને તેને પોતાનું પ્રતિબિંબ ફરીથી જોયું તે ખરેખર ખૂબ સુંદર હતું પણ તે બતક જેવું લાગતું ન હતું તે તો એક રાજહંસ હતું શું હતું એક રાજહંસ એટલા કારણે તે બતક જેવું લાગતું પણ ન હતું અને બીજા બધા એને બતક તો આવું ન હોય એમ કરીને કદરૂપું બતક કહેતા હતા તે એક સુંદર યુવાન રાજહંસ હતો હવે તેને સમજાયું કે બધા તેને કદરૂપું બતક કેમ કહેતા હતા તેણે હંસ કન્યાનો આભાર માન્યો અને તેની સાથે આકાશમાં ઊંચે ઊંચે ઉડી ગયો તો મિત્રો અહીં આપણો જે પાઠ છે છઠ્ઠો બતક અને અથવા પણ હંસ એ અહીં પૂર્ણ થાય છે બહુ સરસ મજાની વાર્તા હતી કે એક બતક કી છે એને ચાર ઈંડા મૂક્યા છે એક એક ઈંડાને સેવે છે અને એક દિવસ એ જોવે છે કે અરે મેં તો ચાર ઈંડા મૂક્યા હતા ને એ પાંચ ઈંડા કેમ છે પછી એને વિચાર આવે છે કે મેં તો ચાર ઈંડા મૂક્યા હતા ના ના મેં તો પાંચ મૂક્યા હતા એમ એ વિચાર કરવા લાગે છે મનમાં
પક્ષીઓ હતું એ બતકનું ઈંડું હતું નહીં અને એ ડ્રેગનસનું ઈંડું હતું તેથી તે બતક જેવું લાગતું હતું નહીં અને એ તેથી બધા એને કદરૂપ બતકનું કહીને ચીડવતા હતા બચ્ચા પણ એની સાથે રમતા નહોતા કોઈ એની સાથે મિત્રતા નહોતું કરતું તો એ ખૂબ નિરાશ થઈ અને જંગલ છોડીને જવાનો વિચાર કરે છે અને બીજા એક સરોવરથી બીજા સરોવર બીજા સરોવર બીજા સરોવર એમ એની સફરની શરૂઆત કરે છે સફરની શરૂઆતમાં એને એક ડોસી મળે છે જે આશ્રવ આપે છે અને મરઘો મળે છે જે એનો તિરસ્કાર કરે છે આગળ જતા એને હંસ પરિવાર મળે છે જે એની સાથે તે રહે છે ત્યારે એને હંસ કન્યા મળે છે હંસ કન્યા એને સમજાવે છે કે તું બતકડું નથી અને તું એક રાજહંસ છો તથા પ્રતિબિંબ પાણીમાં છો એટલે તને ખબર પડશે કે તું પણ મારા જેવો જ છે તો એ એવું કરે છે અને પછી એને જ્યારે ખબર પડે છે કે એ સુંદર રાજહંસ છે ત્યારે તે એ રાજ હંસ હંસ કન્યા